નીચે તરફ હજુ જવાનું છે અને એની અંદર તમે અહી જોઈ શકશો સ્ટુડન્ટ સિલેક્ટ કરી દેવાનું છે અને ગો કરી દેવાનું તો આ રીતે પોર્ટલ ખુલશે હવે અહીંયા આગળ તમે કર્સર લઈ જશો એટલે આ રીતે બ્લુ ઉપર આવશે અને એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા આગળ સ્ટુડન્ટ મોડ્યુલ ખુલશે એમાં આ રીતનું માહિતી ખુલશે ખાસ ધ્યાન રાખવાનું છે એકેડેમિક યર જે બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ એટલે ગત વર્ષની માહિતી આમાં આપણે ભરવાની છે અહીંયા આગળ ક્લોઝ કરી દઈશું પછી અહીં આગળ તમારી શાળા જે હોય છે એના ધોરણવાર જે બાળકો છે એની માહિતી છે એકથી આઠ ધોરણ કેટલા કેટલા સ્ટુડન્ટ બોય ગર્લ્સ ટ્રાન્સજેન્ડર ટોટલ અમે ઇન્કમ્પ્લીટ જેટલાનો ઇનકમ્પ્લીટ હોય એ અહીંયા આંકડો બતાવશે તો ફસ્ટ સ્ટાન્ડર્ડનું આપણે અહીંયા ઓપન કરીએ વ્યૂ મેનેજ પર ક્લિક કરીએ છીએ તો અહીં આગળ ત્રણથી ચાર પેજમાં આપણે કામગીરી કરવાની થાય છે તો આ જે વસ્તુ ખુલી છે એમાં તમામ બાળકોની લિસ્ટ અહીંયા ખુલી ગયું તો અહીં તમે જોશો આપણું કરસર છે ત્યાં આગળ તો જીપી એટલે જનરલ પ્રોફાઇલ ઈપી એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને સ્ટુડન્ટ ફેસિલિટી અને છેલ્લે એની પ્રિન્ટ રિવ્યૂ આપણે જોઈ લેવાનું ત્યાર પછી એને અપડેટ કરી દેવાનું અથવા તો ડિલીટ એટલે છોકરું સર્ટી લઈ ગયું તો પછી ડિલીટ પણ કરી શકાશે હવે આપણે જનરલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું ફસ્ટ બાળકમાં તો અહીંયા આગળ તમે જોશો તો જનરલ ઇન્ફોર્મેશન એનરોલમેન્ટ ડિટેલ ફેસિલિટી એન્ડ અધર ડિટેલ્સ અને સ્ટુડન્ટ પ્રોફાઇલ એમ ચાર વસ્તુ પ્રીવ્યૂ એનું છે તો અહીંયા આપણે એન્ટ્રી કરતા જવાનું છે બાળકનું નામ ને બધું ઉપરથી લખેલું જ આવશે અને આધાર નંબર તમે જો અગાઉ એસએસ પોર્ટર પર લખ્યો હોય તો અંદર આવી જશે આધાર કાર્ડ મુજબ એનું નામ અહીંયા આગળ આપણે લખી દેવાનું અહીંયા એનું એડ્રેસ લખવાનું છે પિન કોડ અહીંયા લખવાનો અને અહીંયા મોબાઈલ નંબર પેરેન્ટ્સનો આપણે લખીશું અલ્ટરનેટ મોબાઈલ નંબર પણ માગ્યો છે કોન્ટેક્ટ ઈમેલ આઈડી સ્ટુડન્ટ એનું ઈમેલ આઈડી પણ લખી શકાય ત્યાર પછી માતૃભાષા સોશિયલ કેટેગરીમાં એસટી એસસી ઓબીસી જનરલ એ જે કંઈ હોય તે માઇનોરિટી હોય તો અહીં આગળ તમારે જે તે ધર્મ લખવાનો ન લાગુ પડે તો નોટ એપ્લિકેબલ બીપીએલ હોય તો યસ ન હોય તો નો વેધર અંત્યોદય અન્ન યોજના બેનિફિશરી છે અન્ન યોજના તો યસ કે નો કરવાનું છે વેધર બિલોંગ ટુ ઇડબ્લ્યુ એસ ડિસએડવાન્ટેજ ગ્રુપ એવું હોય તો યસ કે નો કરવાનું છે વેધર સીડબ્લ્યુ એસ એન એટલે કે જે અપંગ બાળક હોય તો યશ કરવાનું બાકી નો કરવાનું છે અને આ રીતે ઇન્ડિયન નેશનલ જ છે બાળક તો યસ કરવાનું અને આઈડેન્ટિફાઈડ આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે શાળા બહારનું બાળક હોય તો એને અહીંયા યસ આપીશું અને બાકી નો જ આપીશું અને વેન ધ સ્ટુડન્ટ ઇઝ મેઇન સ્ટ્રીમડ તો અહીંયા આગળ અહીં આપણે એ જ રહેવા દેવાનું છે સિલેક્ટ કરીને અહીંયાથી તમે યશનો આપશો પછી આ ખુલશે ત્યાર પછી નેક્સ્ટ આપણે લઈએ તો એનરોલમેન્ટ ડિટેલ્સની અંદર તમારે જોવાનું છે તો એડમિશન નંબર જે છે એટલે જી આર નંબર આપણો અહીંયા લખીશું અને ડેટ પછી ક્લાસ સેક્શન રોલ નંબર અહીંયા તમે લખી શકો છો જે હોય તે એકેડેમિક સ્ટ્રીમ ઓપ્ટેડ બાય સ્ટુડન્ટ ફોર હાયર સેકન્ડરી ક્લાસીસ ઓનલી એટલે હાયર સેકન્ડરીવાળા માટે છે માટે નથી અને પ્રીવિયસ એટલે ના વર્ષની અંદર બાળક ક્યાં હતું આંગણવાડીમાં હતું કે ન હતું કે ઘરે હતું એ અહીંયા લખવાનું ગ્રેડ ક્લાસ સ્ટડી ઇન પ્રીવિયસ લાસ્ટ એકેડેમિક એમાં કશું નહીં આવે આંગણવાડીમાં હોય તો અહીંયા કશું આવશે નહીં ત્યાર પછી અંડર ઓનલી ફોર પ્રાઇવેટ અનવેલ્ડ એડમિટેડ પ્રાઇવેટમાં હોય તો લખવાનું બાકી ન લખવાનું ત્યાર પછી પ્રીવિયસ ક્લાસ સ્ટડી વેધર પીરિયડ ફોર એક્ઝામિનેશન યસનો એટલે આ પહેલાં ધોરણનું બાળક છે એટલે આ બધું ખાલી આવે છે અને એ રિઝલ્ટને બધું અહીંયા આપણે લખવું પડશે જ્યારે તમે ચોથા પાંચમાના બાળકનું લખશો એટલે આગલા વર્ષની માહિતી અહીંયા ભરવી પડશે કેટલા માર્ક્સ મેળવ્યા છે પર્સન્ટેજ અહીંયા લખવા પડશે નંબર ઓફ ડે સ્ટુડન્ટ એટેન્ડેડ સ્કૂલ એટલે કેટલા દિવસ હાજર રહ્યું તે પણ એટલે રિઝલ્ટ પણ લઈને બેસવું પડશે આગલા વર્ષનું બાળકનું ત્યાર પછી ફેસિલિટી એન્ડ અધર ડિટેલ્સની અંદર આપણે જોઈએ તો એને કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો એમાં નો કરવાનું ફ્રી બુક તો યશ યુનિફોર્મ્સ આપ્યા હોય તો બાકી નહીં કરવાનું આ રીતે આપણે અહીંયા આગળ એનું માર્ક કરતા જવાનું છે સ્કોલરશિપની અંદર સ્ટેટ સ્કોલરશિપ આપણે યશ આપવાની અન્ય કોઈ એને મળી હોય તો તમારે લખવાની છે ફેસિલિટી પ્રોવાઈડેડ ટુ સ્કૂલ ઇન કેસ ઓફ સીડબ્લ્યુએસએન એટલે અપંગ બાળકોએ કોઈ ફેસિલિટી આપી હોય તો અહીંયા નોંધવાનું વેધર સ્ટુડન્ટ હેડ બીન સ્ક્રીન ફોર સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી જો એને ખાસ શિક્ષક દ્વારા શીખવવામાં આવ્યું હોય ડિસ્લેશિયા આવી બધી બીમારી હોય તો એને ટીક કરવાનું બાકી કશું કરવાનું નથી અહીંયા આગળ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર હોય એવો રોગ હોય તો યશકરણ બાકી ન કરવાનું વેધર સ્ટુડન્ટ હેડ બીન સ્ક્રીન ફોર એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવ ડિસઓર્ડર એવું કંઈક હોય તો એનામાં યશ ન કરવાનું નોર્મલ બાળકમાં બધું ન જ આવશે ઇઝ ધ સ્ટુડન્ટ ઇન્વોલ્વ ઇન એની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી એટલે કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો યશ કરવાનું અને ગિફ્ટેડ ટેલેન્ટેડ બાળક તરીકે એને કોઈ જાણીતું બન્યું તો યશ કરવાનું સેમ આ તો સ્પોર્ટમાં આર્ટમાં લેંગ્વેજમાં કોઈ જગ્યાએ ઇનામ લાવ્યું હોય મેન્ટર એને ફાળવ્યા હતા યશનું એમાં કરવાનું છે કોઈ શિક્ષક સ્પેશિયલ રોક્યા હતા તો ન આવશે અને રોક્યા હોય તો યશ આવશે એન્ટ્રન્સ ગેમ્સ સ્ટેટ લેવલ નેશનલ લેવલ કોઈ કે ગયું હોય બાળક તો યશનો બાકી ન આવશે ડઝ ધ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ઇન એનસીસી સ્કાઉટ ગાઈડ એનસીમાં હોય તો યસ કરવાનું બાકીનો બાકી સેવ કરીને આગળ વધવાનું આપણે અહીંયા વિડીયો માત્ર જોવા માટે બનાવી રહ્યા છીએ એટલે અહીં આ રીતે બધું ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી આ રીતે આખું એનું પ્રીવ્યૂ ખુલશે તમામ બાબતો જે ભરી છે અહીંયા જોવાઈ જશે અને ત્યાર પછી કમ્પ્લીટ ડેટા ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ પીડીએફને તમે અહીંયાથી સેવ કરી શકો છો આખી પ્રોફાઇલ બાળકને અહીંયા તમારે જોવાશે અને કાયમ માટે તમને ઉપયોગી પણ થશે બેક ટુ સ્કૂલ ડેશબોર્ડ અહીંથી કરીશું એટલે ફરીથી પછી બીજા બાળકની એન્ટ્રી આપણે કરવા માટે જઈએ તો અહીંયા ઓકે કરી દેશું એટલે આ બાળકની એન્ટ્રી થઈ ગઈ એમ બતાવશે ત્યાર પછી આપણે બીજા બાળકની એન્ટ્રી શરૂ કરવાની એટલે એક બાળકની અંદર જ આપણને ખૂબ માહિતી ભરવાની છે અને બધી માહિતીનું ગત વર્ષનું રિઝલ્ટ એના હાજર દિવસો બધું લઈને બેસવું પડે ત્યારે આ માહિતી તમે ભરી શકશો તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ આના વિશે કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર